तो एक तरफ टिकट न मळवાથી કેટલાક સિનિયર નેતાઓ નારાજ છે અને બીજી તરફ કેટલીક બેઠકો પર કેટલાક નેતાઓના સમર્થકો તેમના મનપસંદ નેતાને અથવા સમાજના પ્રતિનિધિને ટિકિટ મળે તે માટે અત્યારથી જ માંગણી કરવાની સાથે રાજકીય પક્ષોને ચીમકી પણ આપી રહ્યા છે જો તેમના નેતાને ટિકિટ નહીં મળે તો જોવા જેવી થશે। गीर सोमनाथ और जूनागढ़ की बैठक पर कोळी समाज नो दबदबो रह्यो छे। त्यारे जूनागढ़ में कोळी समाज ना अग्रणीओ ए कोळी समाज ना उम्मीदवार ने टिकट फाळवामां आवे तेवी रजूआत करवामां आवी हती अने जे पक्ष टिकट नहीं आपे तेनी सामे मोर्चो मांडवामां आवशे। तो मजबूत कोळी उम्मीदवार दीनू सोलंकी ना समर्थकोए तेमनी भाजप माटे टिकट नी मांगणी करी छे। तेमने टिकट नहीं पण तो बगावत नी चीमकी पण उच्चारी छे। तो बीजी तरफ हाल सांसद राजेंद्र चुडासमा ना समर्थको जूनागढ़ माटे चुडासमा ने रिपीट करवानी मांगणी करी छे। विजय मळे एवुं छे। दीनूभाई ना शासनकाल दरमियान 3 वर्ष धारासभ्य रह्या, एक 3 टर्म सुधी धारासभ्य रह्या, एक टर्म सांसद सभ्य रह्या छे। एना समयकाल दरमियान थयेला कामों न भूतो न भविष्य थी आज दिवस सुधी हवे पछी अमने नथी लागतुं के एना जेवा कोई कामो थाय, पण दीनूभाई होय तो आ विस्तारनो ने पण जूनागढ़ लोकसभा सीटनो विकास थई शके एम छे। उत्तर गुजरात ना अरवली ठाकुर सेना ना प्रमुख संजय जी ठाकुर कांग्रेस सामे नाराजगी दर्शावी छे अने लोकसभा नी बैठक मा ठाकुर क्षत्रिय समाज ना नेता माटे टिकट नी मांग करीने धमकी आपी छे के तेमनी मांग पूरी नहीं थाय तो कांग्रेस ने भारे पड़ी शके तेम छे। 2019 નું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે સાહેબ ખૂબ દુઃખ સાથે કહેવા માંગુ છું કે સાબરકાંઠા અરવલ્લી લોકસભા પર ઠાકોર મતદારનું ખૂબ જ મોટું પ્રભુત્વ હોય, જો કોંગ્રેસ પાર્ટી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા લોકસભાના ઉમેદવાર ઠાકોર સેનામાંથી નહીં આપે તો પાર્ટીએ ચોક્કસ પરિણામ ભોગવવું પડશે। સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ દ્વારા અન્યાય કરાતો હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી કરતા ક્ષત્રિય સમાજ મહિલાના અગ્રણી અને ભાજપના નેતા રેવાબા જાડેજાએ ખુલાસો કરવો પડ્યો હતો કે ભાજપે સમાજ સાથે અન્યાય નથી કર્યો અને સમાજના અગ્રણીઓને યોગ્ય સ્થાન આપ્યું છે। કેમ કે ભાજપે આપણા સમાજના ધારાસભ્ય એવા શ્રી હકુબા જાડેજાને મિનિસ્ટ્રીમાં સમાવીને આપણા સમાજની પૂરેપૂરી નોંધ લીધી છે અને રહી વાત મારી વ્યક્તિગત તો મેં ભાજપની વિચારધારા અને મોદી સાહેબની પ્રેરણા તથા કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। બીજી તરફ ઉત્તર ગુજરાતની મહત્વની બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી, વિપુલ શાહ સહિતના દાવેદારો તેમના સમર્થકો સાથે દિલ્હી સુધી પહોંચીને લોબિંગ કરી રહ્યા છે અને ત્યારે જો કોઈ નેતાની ટિકિટ કપાશે તો આંતરિક લડાઈ વધુ વકરે તેવી સ્થિતિ છે। આમ બંને રાજકીય પક્ષો માટે નેતાઓના સમર્થકો પણ માથાનો દુખાવો બન્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।